હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં જોઈશું તમારા ક્વેશ્ચન મારા આન્સર જેમાં ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કવર કરી લઈશું જેમાં શું ગુજરાતમાં લોકડાઉન લાગશે તો બોર્ડની એક્ઝામ કેન્સલ થશે કે બોર્ડની એક્ઝામ ડેટ ચેન્જ થશે શું હજુ પણ માસ પ્રમોશન મળી શકે છે ધોરણ દસમાં શું આવતા વર્ષે ત્રીસ ટકા સિલેબસ કટ થશે તો આ ઘણા બધા ક્વેશ્ચન જે તમે મને પૂછ્યા છે ડિટેલમાં હું તમને આન્સર આપવાનું છે એટલે વિડીયો પૂરેપૂરો જોજો અને વિદ્યાર્થી મિત્રો ખાસ જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જોડે આવેલું બે લાયકન દબાવી દો એટલે જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે અને તમે એક પણ વિડીયો મિસ ના કરો તેમજ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્યુ એનએ માટે તમે નીચે ક્વેશ્ચન મને પૂછી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તમારા ક્વેશ્ચન મારા આન્સર તો સૌથી પહેલો ક્વેશ્ચન છે સર શું ગુજરાતમાં લોકડાઉન લાગશે તો હમણાં તો ચાન્સીસ ઓછા છે પણ જો આવીને આવી રીતે જ કોરોનાના કેસીસ વધારે તો લાગી શકે સર બોર્ડ એક્ઝામની ન્યૂ ડેટ ક્યારે આવશે તો પંદર મે બેઠક ભરાશે અને પછી ખબર પડશે બરાબર સર લોકડાઉન લાગે તો બોર્ડ એક્ઝામ કેન્સલ થઈ શકે હમણાં જો લાગે તો કેન્સલ ના થઈ શકે જો પંદર મે પછી પણ આવીને આવી સ્થિતિ હોય તો લોકડાઉનની તો ખબર નહીં પણ એક્ઝામ કેન્સલ થઈ શકે ઓકે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે સર હવે સાયન્સમાં સેક્શન બી સી અને માં સેક્શન બી અને મેથ્સમાં સેક્શન બી ના આઈએમપી એમપી ની પીડીએફ ફાઇલ જલ્દી આપો તો આઈ એમ એક બે દિવસમાં હું તમને આપી દઈશ બરાબર અને યુટ્યુબ કમ્યુનિટી ટેબમાં પણ તમને એના વિશે જાણ કરી દઈશ પણ એક વખત એના વિડીયો જોઈ લેજો કારણ કે વિડીયોમાં કેટલીક વાત કરેલી હોય જે પીડીએફમાં ન હોય બરાબર તો એક વખત એ પણ જોઈ લેજો ત્યારબાદ નેક્સ્ટ જે ક્વેશ્ચન છે સર કે હાઉ આર યુ સર આઈ એમ ફાઇન માય ક્વેશ્ચન સર ખરેખર તો બોર્ડની પરીક્ષા લેવી જોઈએ કારણ કે આવનારા સમયમાં અમારી નોકરી શોધવામાં આપના એટલે કે દસમાનું પરિણામ માગે તો તેમાં માસ પ્રમોશન હોય અને બીજા પાસે ટકાવરી હોય તો તે પહેલાં આવે એટલે પરીક્ષા લેવી જોઈએ એ બાબતમાં તમારું શું કહેવું છે ખરેખર પરીક્ષા લેવાય કે ન લેવાય જુઓ સૌથી પહેલાં વાત કરું આમાં એક્ચુલી આપણે સમજવું જોઈએ પહેલાં તો કે સીબીએસઇ બોર્ડે એક્ઝામ કેમ કેન્સલ કરી ઓબ્વિયસલી કોરોનાના કેસીસ સખત વધી રહ્યા છે પૂરેપૂરા દેશમાં બે લાખ ઉપર કેસ આવવા લાગ્યા છે હમણાં ચાર મે એક્ઝામ હતી એમની બરોબર હવે સીબીએસઈ છે એ પૂરેપૂરા દેશમાં છે બરાબર જમ્મુ કાશ્મીરમાં પણ એની સ્કૂલ હોય તમિલનાડુમાં પણ હોય ગુજરાતમાં પણ હોય હવે બધે એક્ઝામ એકી સાથે યોજવાની હોય હવે આખા દેશની પરિસ્થિતિ થાળે પડતા વાર લાગે બધે કોરોના કેસીસ ઘટતા વાર લાગે તો એમને એક્ઝામ બહુ જ લેટ કરવી પડે પછી હવે વધારે એક્ઝામ લેટ કરવામાં આવે તો પછી નેક્સ્ટ યરનું પણ જે શૈક્ષણિક સત્ર છે એમાં પણ સમય ઓછો મળે બરાબર અને બીજું આ બધાને વિચારીને એ લોકોએ કેન્સલ કરી હશે અને પછી માસ પ્રમોશન આપ્યું માસ પ્રમોશન આપ્યું છે સાથે સાથે એમણે બોર્ડની એક્ઝામનું પણ એક ઓપ્શન આપ્યું છે કે ભાઈ જેને એમ લાગે કે ચલો આટલા માર્ક્સ ઓછા છે મારા માટે તો બોર્ડની એક્ઝામમાં એ લોકો અપિયર થઈ શકે છે તો મતલબ એમની બોર્ડ એક્ઝામ યોજાવાની છે બરાબર જેને આપી છે એમના માટે હવે ગુજરાત બોર્ડની વાત કરીએ તો ગુજરાત બોર્ડ છે એકલું ગુજરાત માટે સીમિત છે બરાબર હવે ગુજરાતમાં કોરોના કેસીસ ઘટી શકે સારી રીતે વેક્સિનેશન સારી રીતે લોકો જો પાળે મતલબ સોશિયલ ડિસ્ટન્સને માસ્ક પહેરે તો કેસીસ ઘટી શકે હવે કેસીસ ઘટે તો એક્ઝામ પણ યોજાઈ શકે બરાબર એટલા માટે એક ચાન્સ પંદર મે સુધી આપે છે ચાલો પંદર મે જોઈએ કેવી પરિસ્થિતિ છે કારણ કે એક મહિનો છે એક મહિનામાં ઘણું બધું થઈ શકે ઓકે અને બીજું શા માટે એક્ઝામના સ્કૂલ બંધ કરવામાં આવ્યું છે એનું રીઝન છે કે ભાઈ બાળકોને કે હવે કોરોના થઈ રહ્યો છે બરાબર અને કો તમારામાંથી એક વિદ્યાર્થી મને કમેન્ટ કરી હતી કે સર મને કોરોના થયો છે તો થઈ શકે કોરોના અને બીજું એ એમને તો કેવું હોય કે કેટલાકને સિમ્ટમ્સ દેખાય કેટલાકને ન દેખાય તો જેને સિમ્ટમ્સ હોય એને તો ખબર પડી જાય ભાઈ કોરોના છે જેને ન હોય એ લોકો પછી એને ફેલાઈ શકે બરાબર તાવ આવે ઝાડા થાય તો ઘરમાં બધાને કોરોના થઈ જાય અને બાળકને તો મટી જાય બે ત્રણ દિવસમાં ઓકે તો આમ તમારા મમ્મી પપ્પાને કે ભાઈ દાદા દાદીને એમને કોરોના થઈ શકે આના લીધે તો એના માટે હમણાં પૂરતી એક્ઝામ પોસ્ટપોન અને ઇન ફ્યુચર કેન્સલ પણ કરી શકે જો આવીને આવી પરિસ્થિતિ હોય તો ઓકે બીજું હમણાં વેક્સિનેશનનો પણ કાર્યક્રમ ચાલુ છે એટલે મને એવી આશા છે કે કોરોના કંટ્રોલમાં આવી જાય કારણ કે બહુ જ ભયાનક સ્થિતિ છે બરાબર એટલે બસ ભગવાનને એ જ પ્રાર્થના કરવી કે કોરોના કંટ્રોલમાં આવી જાય સર તમારે પોતાની એક સ્ટુડન્ટ માટે એક એપ્લિકેશન બનાવવી જોઈએ જેમાં સારું સ્ટડી મટિરિયલ પ્રોવાઈડ કરેલું હોય જો હું એકલો છું એકચ્યુઅલી વિડીયો બનાવવામાં વિડીયો એડિટ કરવામાં ફાઇલ બનાવવામાં એટલે બધું હેન્ડલ કરવું મતલબ મારા માટે ઇમ્પોસિબલ છે પણ તમારા માટે ટેલિગ્રામ ચેનલ છે ટેલિગ્રામ ગ્રુપ છે જેમાં હું તો એટલી બધી ફાઇલ શેર નથી કરતો પણ સ્ટુડન્ટ્સ એટલા સપોર્ટિવ છે ને આપણા કે ફાઇલ શેર કરે છે તમને ઓલમોસ્ટ જે તમારે જોઈએ ને એ બધું તમને મળી જાય ધૂળદર્સ માટેનું ઓકે તમે માગો છોકરાઓ હાજર કરી દે છે તો જોઈન કરો ટેલિગ્રામ ચેનલ ટેલિગ્રામ ગ્રુપ બરાબર નીચે લિંક આપી દઈશ અથવા સર્ચ કરો અનંત એજ્યુકેશન એકમાં ચાર હજાર ત્રણ હજાર નવસો જેટલા મેમ્બર્સ છે અને એકમાં તેરસો મેમ્બર્સ છે બરાબર તો સ્ટડી ગ્રુપ છે જેમાં ડિસ્કસ કરી શકો એ જોઈન કરી શકો જે ચેનલ કે જેમાં હું લેટેસ્ટ અપડેટ્સ લિંક્સ વિડીયોની એ મૂકતો આવું છું ઓકે ત્યારબાદ જો ઇન ફ્યુચરમાં જરૂર પડી તો કદાચ એપ્લિકેશન બનાવીશું ત્યારબાદ ક્વેશ્ચન છે જીગરસર જે રિપીટર્સ છે જે માર્ચ બે હજાર વીસ ધોરણ દસમાં ફેલ થયા છે જો તે આ વર્ષે એટલે કે આ યર પાસ કરી દે તો એક્ઝામ શું ઓકે તો એક્ઝામમાં હમણાં પાસ કરી દે મતલબ જો માસ પ્રમોશન મળે તો હમણાં મને ચાન્સીસ ઓછા લાગે છે કે રિપીટરને પણ માસ પ્રમોશન મળે જો બધાને મળે તો રિપીટરને પણ મળવું જ જોઈએ પણ જો માસ પ્રમોશન મળે તો તો તમે અગિયારવામાં આવી જશો જો નથી મળતું તો તમે એક્ઝામ પાસ કરશો તમે અગિયારવામાં એડમિશન લઈ શકશો ઓકે ત્યારબાદ સર હવે કેટલા કલાક કેટલા અવર સ્ટડી કરીએ તો બધા સબ્જેક્ટમાં નેવું પ્લસનો સ્કોર કરી શકાય જો તમે હાલ મતલબ જે મહેનત કર્યા છે એ પ્રમાણે મહેનત કરો પા આઠથી આઠ નવ કલાકની મહેનત કરી શકાય બરોબર સ્કૂલે જવાનું નથી ટાઈમ વધારે મળ્યો છે જો અત્યાર સુધી જેણે નથી વાંચ્યું એ પણ જો હમણાં મહેનત કરે તો એ પણ સારામાં સારા ગુણ લાવી શકે ત્યારબાદ ક્વેશ્ચન છે સર મને લાગે છે કે રૂપાણી દાદા બરાબર છે રૂપાણી દાદા સરસ હવે માસ પ્રમોશન પાડશે અત્યારે તેમના ઓકે હમણાં પોસ્ટ પણ કરી છે પણ પછી એવું કહી શકે કે માસ પ્રમોશન આપી દઈએ તો અમારી મહેનતનું શું જુઓ રૂપાણી જે દાદા છે આપણા બરાબર જે સીએમ છે એમણે કહ્યું કે ભાઈ માસ પ્રમોશન હમણાં જે છે પંદર મે સુધી આપણે વેઇટ કરવાનું છે પંદર મે પછી જો સ્થિતિ સારી હશે તો એક્ઝામ લેવાશે અને લાસ્ટ એક વિકલ્પ તો છે જ માસ પ્રમોશનનો પણ મેં ગયા વિડીયોમાં પણ વાત કરી હતી કે મહેનત કરો વેસ્ટ નહીં જાય તો મહેનત કરો બરાબર જો તમે હમણાં નહીં વાંચો એવું વિચારશો માસ્ક પ્રમોશન મળશે કેન્સલ એક્ઝામ કેન્સલ એક્ઝામ બરાબર એવું તમે કરશો તો પછી પંદર મે કોરોના કેસીસ ઘટી ગયા તો તમે જ પ્રાર્થના કરશો ભાઈ ચાલો કોરોના પાછો આવી જાય બરાબર આપણા ફાયદા માટે આપણે કોરોનાને પાછો લાવવાની પ્રાર્થના કરીએ એવું થાય એના કરતાં બેટર છે ને હમણાં પ્રિપેરેશન કરો જો કેન્સલ થશે કોઈ વાંધો નહીં બરાબર એમ પણ તમે પાસ થવા માટે મહેનત કરી રહ્યા હતા તમે ટકા લાવવા માટે મહેનત કરી રહ્યા હતા જો આવું થાય તો પછી તમે ઓલરેડી પાસ થઈ જશો જો નહીં એક્ઝામ યોજાશે તો પછી કોઈ વાંધો નહીં એક્ઝામ આપીને પાસ થશો બરાબર બહુ ચિંતા નહીં કરવાની અને તમારો ટાર્ગેટ ચોરાણુંથી છન્નું ટકા છે વેરી ગુડ બરાબર અને ફૂલ તૈયારી કરો પ્રેક્ટિકલ જે પેપર છે પેપરના પ્રેક્ટિસ કરી કરીને તમે થાકી ગયા છો બરાબર પણ કેવું છે રિવિઝન કરતા રહો બરાબર અને થોડી ગમે એવી પ્રવૃત્તિ પણ જોડે જોડે કરતા રહો સર અત્યારે જીએસસીબી બોર્ડના સ્ટુડન્ટ્સ જે ટેન્થની જ પ્રિપેરેશન કરી રહ્યા છે અને બીજી બાજુ સીબીએસઇ બોર્ડના સ્ટુડન્ટ્સ ને અગિયારમ સ્ટાર્ટ થઈ ગયું છે તો જીએસસીવી બોર્ડના સ્ટુડન્ટ્સ એ સીબીએસઇ બોર્ડના સ્ટુડન્ટ્સ કરતાં બે મંથ પાછળ જશે તો જો આમાં એવું કંઈ નથી બહુ ટેન્શન ના લો એનું હમણાં કોરોનાનો સમય છે ઓકે તો બહુ ચિંતા ના કરો બરો એ આગળ જતા રહેશે પાછળ જતા રહેશે ડોન્ટ વરી એમને પણ એક્ઝામ છે બોર્ડની એક્ઝામ જેને આપી હોય એના માટે બરાબર જો સેલ્ફ સ્ટડી કરે તો બરાબર છે ઓકે બાકી એમને પણ બોર્ડની એક્ઝામ લેવાની છે હજુ કેવી રીતે એ લોકોને માર્ક્સ અપાશે હજુ નક્કી નથી ઓકે તો વેઇટ એન્ડ વોચ બરાબર બહુ ટેન્શન ના લો અને બીજું શું કહે છે ભાઈ ઇલેવન્થ્સનો સિલેબસ પૂરો ના કરી થઈ જશે બહુ ચિંતા ના કરો બધું થઈ જશે સર તમે મારો ક્વેશ્ચન લેજો એવી મને આશા છે લઈ લીધું તમારો ક્વેશ્ચન જો સીબીએસસી પણ ટેન્થ બોર્ડ એક્ઝામ કેન્સલ કરી શકતી હોય તો પછી જીએસસીબી બોર્ડનું શું છે રાઈટ કે મતલબ સીબીએસઈ બોર્ડ સેન્ટ્રલ લેવલે છે અને જીએસસીબી એક ગુજરાત લેવલે છે તો પછી એના નિર્ણય પણ ના ચાલવું જોઈએ મેં આગળ તમને વાત કરી સીબીએસઇ શા માટે કેન્સલ કરી અને જીએસસીવીમાં કેમ નથી કેન્સલ કરી મારા લોજિક પ્રમાણે તો એ પ્રમાણે જ બરાબર નિર્ણય લીધો છે મતલબ તમે વિચારો કે કેટલાક વિદ્યાર્થીઓ જે હં જેમની ઈચ્છા હોય કે એક્ઝામ લેવાય અને કેટલાક એવા છે જેમની ઈચ્છા ન હોય બરાબર તો પંદર મે હજુ નિર્ણય લેવાશે ત્યાં સુધી આપણે રાહ જોવાની રહી ત્યારબાદ સર મોબાઈલ ગેમ્સ સિવાય કોઈ પ્રવૃત્તિ કરીએ કે માઇન્ડ રિલેક્સ થાય તો તમારી હોબીને તમે ડેવલપ કરો તમે ચિત્રો દોરો તમને ગીત ગાતા હોય ગીત ગાઓ તમે મ્યુઝિકના સાધન કોઈ શીખી શકો બરાબર આ બધી રિલેક્સ કરવાની બીજી એક એક્સરસાઇઝ પણ છે કે એક્સરસાઇઝ તમે કરો બરાબર મનગમતું મૂવી જુઓ મનગમતી સિરિયલ જુઓ બરાબર એવી રીતે રિલેક્સ થઈ શકે ત્યારબાદ સર મારા ક્વેશ્ચનનો આન્સર આપજો પરીક્ષાની નવી તારીખ ક્યારે આવશે તો પંદરમી મે આવશે માસ પ્રમોશનના ચાન્સ છે તો હા જ છે ટેન્થ એક્ઝામ પછી ધોરણ અગિયારનું શું તો ટેન્થની એક્ઝામ પદશે રિઝલ્ટ આવશે દસ પંદર દિવસમાં બરાબર જલ્દીથી રિઝલ્ટ આવી જશે અને પછી ધોરણ અગિયાર આવા સમયે શાળા જવું જોઈએ શાળા હમણાં બંધ છે બરાબર હવે શાળા ચાલુ ક્યારે થશે શું કરશે એનું હજી માહિતી હવે આવશે દસ પછી બરાબર અને જો તમારી સ્કૂલ ચાલુ હોય તો તમે તમારા ડીઓ ઓફિસમાં પૂછી શકો છો કમ્પ્લેન કરી શકો છો એ અમારી સ્કૂલ છે એણે ચાલુ રાખી છે બરાબર ત્યારબાદ સર સાયન્સમાં ત્રીસ ટકા અભ્યાસક્રમમાં શું શું બાદ થયું છે કાંઈ જ ખબર નથી પડતી એનો વિડીયો ઓલરેડી બનાવેલો છે સાયન્સ રિડ્યુસ સિલેબસ અનંત એજ્યુકેશન સર્ચ કરો તમને મળી જશે ઓકે સર આ પરીક્ષાઓ તો મોડી થાય પણ અમે અગિયારમાં ધોરણમાં જઈશું તો સમય ખૂબ ઓછો થઈ જશે વાત તમારી સાચી છે બરાબર ઓકે વાત તમારી હન્ડ્રેડ પર્સન્ટ સાચી છે શું આવતા વર્ષે સમય ઓછો મળશે તો એમાં પણ ત્રીસ ટકા કોર્સ કટ થઈ શકે હમણાં તો ચાન્સીસ ઝીરો પર્સન્ટેજ છે પણ જો આવું ને આવું રહે બરાબર જે મને નથી લાગતું કે આવું ને આવું લાંબા સમય સુધી રહે પણ ફ્યુચરમાં કંઈ નક્કી ન હોય તો થઈ શકે કોર્સ કટ પણ હમણાં તો નહીં થાય બરાબર અને એ પરીક્ષા જૂનમાં ક્યારથી લેવાશે સર પરીક્ષા જૂનમાં શિક્ષણ બોર્ડે એ તો નિર્ણય લઈ લીધો કે કન્ફ્યુઝન યસ રાઇટ કન્ફ્યુઝન તો નથી એકચ્યુઅલી કેવું છે એ લોકોની એવી ઈચ્છા છે કે ભાઈ એક્ઝામ લેવાય એટલે જે જે સ્ટુડન્ટસે જે મહેનત કરી છે ઓનલાઈનમાં એ લોકોની પણ એવી ઈચ્છા છે કે ચલો પરીક્ષા લેવાય એટલે ખબર પડે કેટલું આવડે છે આગળ નક્કી કરતા ફાવે બરાબર જો હમણાં વાત કરું કે કોરોના કેસીસ હમણાં તો છે એટલે હમણાં તો ના લેવાવી જોઈએ તો પંદર મે જો આવીને આવી પરિસ્થિતિ હશે તો નહીં લેવાય બરાબર સિમ્પલ છે કે આમાં કોઈ બહુ મોટી વાત છે નહીં સર તમે અમારા તરફથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખો હું નહીં લખાઈ શકું કારણ કે મતલબ એટલો ભાર નહીં પડે વજન નહીં પડે એટલું બરાબર તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો કંઈક આમ પાંચ છ લાખ દસ લાખ સબસ્ક્રાઈબરે પહોંચાડશો કંઈક એમ દેખાય એમને લાગે કે નવી છે પછી પત્ર લખો તો કંઈ અસર પડે અને બીજું વિડિયો લાઈક કરવાનું રાખો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નાખો બરાબર આઈ એમ શ્યોર તમે કરતા જ જશો ઓકે ત્યારબાદ સર ટેન્થ બોર્ડની એક્ઝામ કેન્સલ થવી જ જોઈએ સર પ્લીઝ સપોર્ટ એજ્યુકેશન ઇઝ યુઝફુલ ફોર ધ લાઈફ બટ લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તમે બહુ સાચા છો એકચ્યુઅલી એટલા માટે જ હમણાં કેન્સલ કરી છે ને પોસ્ટપોન કરી છે એક્ઝામ હવે ત્યારે જો કોરોના કેસીસ વધારે હશે તો ત્યારે કેન્સલ થશે તો એમાં બહુ ટેન્શન લેવાની જરૂર છે નહીં અને વાંચો શાંતિથી બરાબર સ્ટડી પણ ઇમ્પોર્ટન્ટ છે ઓકે ત્યારબાદ સર તમે પર્સનલી શું લાગતું હતું એક્ઝામ કેન્સલ થવી જોઈતી હતી એઝ અ સ્ટુડન્ટ જવાબ આપજો જો એઝ અ સ્ટુડન્ટ હું વિચારું તો હું એવું વિચારું કે ચલો હું એક એવો સ્ટુડન્ટ છું જેણે આખા વર્ષ મહેનત કરી છે અને મારી એવી ઈચ્છા છે કે મને ખબર પડે બરાબર કે મને કેટલું આવડે છે મારે કમ્પિટિશન કરવી છે અને સ્ટુડન્ટ જોડે કે ચલો મારા ક્લાસમાં મારા કેટલા ટકા આવે છે તો મારી ઈચ્છા હોય કે ચલો મારી એક્ઝામ યોજાય અને જો હું એવા સ્ટુડન્ટ તરીકે વિચારું કે જેણે મહેનત નથી કરીને જલસા કર્યા છે અને હવે પાસ થવાના પણ મતલબ ફાંફા છે અથવા બહુ મહેનત કરવી પડે એવું છે તો પછી એવી ઈચ્છા થાય કે ના ચલો ને માસ પ્રમોશન આપી દો ને બરાબર તો એઝ અ સ્ટુડન્ટ આવા જ વિચાર આવે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે સર પંદર મે શું ડિસિઝન આવશે શું સંભાવના છે તો આપણે આગળ વાત કરીએ એમ જ કંઈ નક્કી ના કહી શકાય હમણાં સર ધોરણ દસની પરીક્ષા લેવાશે તો લેવાશે હમણાં તો લાગે છે લેવાશે પછી કોરોના ઘટે તો ખબર પડે ત્યારબાદ સર બોર્ડ એક્ઝામ કેન્સલ થાય અને બોર્ડ એક્ઝામ લેવાય આ બંનેની ઘટનાની સંભાવના યાદચ્છીક રીતે કહો એટલે કે તમારા હિસાબે તમારા મતે કહો તો આગળ મેં વાત કરી એમ જ પણ જો સંભાવના જોઈએ તો ટોટલ બે શક્ય પરિણામ છે મતલબ ટોટલ કુલ પરિણામ બે છે તો બંનેની કેટલી છે પચાસ પચાસ ટકા સંભાવના હવે જોવું રહ્યું કે ભાઈ કોરોનાનું શું થાય છે બરાબર તો હમણાં શાંતિથી તમે વાંચો આપણા હાથમાં કંઈ છે નહીં કે ભાઈ ચલો એક્ઝામ કેન્સલ કરાવી કે શું કરવું તો પછી આપણે વાંચવામાં ધ્યાન આપવું જોઈએ બરાબર બીજી બધી બાબતમાં ધ્યાન ના આપો ભણો શાંતિથી વાંચો ઓકે નોલેજ મેળવો બરાબર તમને બહુ જ ઉપયોગી થશે એક્ઝામ લેવાય તો પણ સારું ના લેવાય તો પણ સારું એવું હોવું જોઈએ બરાબર બહુ ચિંતા નહીં કરવાની અને વિદ્યાર્થી મિત્રો કેવી રીતે પાસ થવું શું કરવું બધું જ ડિસ્કશન આપણે આપણી ચેનલ ઉપર કરેલું છે તમે વિડીયોઝ જોઈ શકો છો તો વિતાથી મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી યુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ એન્જોય